ઋષિઓના ઘરમાં જઈને જો આ ધંધા કર્યા હોય તો બીજાના કોના ઘર બાકી મૂક્યા છે કલ્પના તો કરો શાસ્ત્ર સાક્ષી છે એવો એ વખતે જે ઇન્દ્ર હતો એ બધા ઇન્દ્ર ની વાત નથી કરતો જેમ અત્યારે કેમ આપણા ગુજરાતના મુખ્યમંત્રી બને એને સીએમ કહે મુખ્યમંત્રી કહે એમ દેવો નો રાજા જે બને એને ઇન્દ્ર કહેવાય આ જે હું ઇન્દ્ર ની વાત કરું છું ઇન્દ્ર ઈ એવો હતો રાક્ષસોનો ત્રાસ વધ્યો સાંભળ ઋષિઓના યજ્ઞ નથી થતા ત્યારે બધા ઋષિઓ ભેગા થઈ ઋષિઓ એ ઋષિઓના યજ્ઞ થતા હોય તો રાક્ષસો એમાં હાઈડકા નાખ્યાવે અને ક્યાં યજ્ઞ નથી થાતો એટલે તમામ ઋષિઓ ભેગા થયા અને દુર્વાસા પાસે આવ્યા અને ઋષિ દુર્વાસાને કીધું કે અમારા યજ્ઞ નથી થાતા અને દુર્વાસાનો મગજ ફાટ્યો ભાઈ દુર્વાસા બહુ ક્રોધિત હતા કોણ છે ત્યારે ઇન્દ્ર કે ખબર નહીં બાપુ મળ્યો જ નથી ઇન્દ્ર થયા પછી એકલો પીન પીડ્યો જ રહે અને અપસરાઓને નાચ કર્યા કરે આ ઘટના ની સભામાં છે અને નૃત્ય હાલે આમલી દુર્વાસા આવે એટલે જે આ નૃત્ય કરતા એને તો નો દેખાય ઇન્દ્રને ને દેખાય હા દુર્વાસા ને જોઈ ગયા તો ઇન્દ્ર ને ઉતરી ગયું ગ્લાસ બ્લાસ બધા હતા ત્યારે આ મોટા બાબુ ક્યાં થયા આવી ગયા ઇન્દ્રસેદ નિમાણા પડ્યા એટલે ઓલી અપસરાને એમ થયું કે મારા નૃત્યમાં કઈ ખામી આવી લાગે એટલે એ ઉલ્લી ઉલ્લી મળી નાસવા તા આવી ગયા આ ભીમનાથની ની થાપના કેમ થઈ એની વાત કરું છું હરેશભાઈ નું ગામ જે ભીમનાથ છે ને એની વાત આમાં આવે છે એટલે લઉં છું આ વાત

છતાં તમે મને શ્રાપ આપ્યો ઋષિને ઋષિની આઈક ભીની થઈ કરુણા આવી માથે હાથ મૂકીને કીધું દીકરી માફ કરજે બેટા હું ક્રોધમાં હતો ઋષિમુનિઓના યજ્ઞ નથી થતા અને ઇન્દ્ર મેફિલ માણીને બેઠો છે રાક્ષસોનો ત્રાસ વધી ગયો છે એની ઉપર ઈન્દ્રસ્ત્ર મારવાને બદલે અહીંયા એની શક્તિનો વેરફાઈ રહી છે એટલે એને ભાનમાં લાવવા આવ્યો તો એનો ક્રોધ બેટા તારી ઉપર નખાઈ ગયો થકતો હવે કે હવે મારો શ્રાપ તો તને લાગી ગયો પણ જ્યારે આ ધરતી ઉપર સાડા ત્રણ વજ્ર ભેગા થશે તેથી તારો શ્રાપનું નિવારણ આવશે અને શ્રાપ લાગ્યો એટલે આવી ધરતી ઉપર લગભગ લગભગ ની પરફેક્ટ આજનું પંચાલ આપણું ઈ વિસ્તાર એટલે હસ્તિનાપુરને હદ આવી જાય ન્યાલી પછી દ્વારકાનો સીમાડો ચાલુ થાય દ્વારકા નીચે બીજા ગામડા આવતા આ પાંચાલ પૂરું થાય એટલે હસ્તિનાપુર થી ઘોડી થી નીકળે નદી ને સામે કાંઠે એ ઘોડી થઈ અને એ અપસરા રહે છે ઘોડીના રૂપમાં અને આ નદીને આ કાંઠે રાજાના જે પાંચાલના રાજા જે હતા નામ ભૂલી ગયો એનું માફ કરજો માફ કરજો ગોતી લેજો નદીને ઓલે કાંઠે ઘોડી છે આ બાજુ રાજાના ઘોડા ચરવા આવે પણ ભાઈ એ કે ઘોડો સરે નહીં ઘોડી સામે જોયા કરે કે આ નવું છે કોક આવું બન્યું છે બે દિવસ થયા એટલે રાજા એ અશ્વપાલ ફરિયાદ કરી કે કેમ ઘોડા ભૂખ્યા રહી છે દુબળા કેમ પડે છે કેમ ચરામણ ઘટી ગયું હે ના બાપુ ચરામણ તો નથી ઘટ્યું પણ માફ કરજો નદીને સામે કાંઠે એક બહુ સુંદર ઘોડી છે આપણા રાજની નથી અવલોકિત છે કોઈ દેવીય હોય એવું લાગે છે રાજા પોતે આવે છે એ ઘોડીને પોતાની ઘોડાહારમાં બાંધે છે અતિ સુંદર એક તો ઇન્દ્રની અપસરા ને એમાં એ ઘોડીના રૂપમાં એટલે રૂપમાં કોઈ પ્રકારનો અશ્વ એ ઘોડામાં કોઈ રૂપમાં પાર નહીં દેવતાય ઘોડું રાત થઈ એટલે ઘોડીમાંથી સ્ત્રી બની રાજાએ તલવાર ખેંચી કીધું કોણ ભૂત પ્લેટ ડાકણ તું કોણ છો હાથ જોડીને કહે છે કે મહારાજ માફ કરજો ભૂત પ્લેટ ડાકણ નથી હું એક શ્રાપિત અપસરા છું દુર્વાસાના શ્રાપથી હું ઘોડી બની છું માટે તમે મને રાખી નહીં શકો મને હતી ને મૂકી જાઓ મારા કર્મ ઉપર મને છોડી ગયો રાજાએ કીધું કે મેં તને આશરો આપ્યો છે હવે મારે તને તરછોડાય નહીં બેટા ને આ આ રહસ્ય કોઈને કહીશ નહીં તારું હું જતન કરીશ પણ મહારાજ ભલે તમે કહો નહીં પણ તમે મને કોઈ મને આઈલી લઈ જાય તો અને ત્યારે રાજાએ કીધું કે મારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી કોઈને આપીશ નહીં તને વચન આપ એમાં એક વાર ઘોડા ચરતા હતા ભેગી આ ઘોડી હતી ને એમાં કૃષ્ણનો દીકરો અનિરુદ્ધ અને એનો દીકરો પ્રદ્યુમન એની બાળ અવસ્થા છે અને એ યુવા જે આમ યુવરાજ છે અને એ નીકળે છે અને આ સુંદર ઘોડી જોઈ જાય છે એટલે કૃષ્ણના ખોળામાં બે દ્વારકા જઈ અને ત્યારે દ્વારકાનો રાજા કૃષ્ણ દ્વારકાના ધીશના ખોળામાં જઈને કીધું કે દાદા આ ઘોડી મને બહુ ગમી છે મારે જોવે છે એટલે એ રાજાને ચિઠ્ઠી લખી કૃષ્ણ કે કાં ઘોડી મોકલી ગયો ને કાં યુદ્ધ કરવા ત્યાર થાવ પેલા તો આ જ હતું ને કૃષ્ણ સામે યુદ્ધ કરવું નાની માના ખેલ છે પણ અહીંયા વચન આપ્યું હતું કે મરી જાવ તો હું આપું નહીં કોઈને તો કૃષ્ણને અપાય કેમ મારે આ ઘોડી એટલે આ હસ્તિનાપુરનો ખંડિયો રાજા એટલે આ રાજા છે એ હસ્તિનાપુર જાય છે અને પાંડવની સભામાં કહે છે કે તમે મને સપોર્ટ કરો કીધું ધર્મરાજની સભામાં કે મારી પાસે ઘોડી છે મારે કોઈને દેવાય એમ છે નહીં પણ મારા બાજુના પાડોશી રાજા એ ઘોડી માગે છે અને એણે એમ કીધું ઘોડી ન આપો તો યુદ્ધ કરો એટલે મારે યુદ્ધ કરવાનું છે એટલે તમે થોડુંક મને ફોજ આપો સૈનિકો આપો અને તમે પાંચ ભાઈઓમાંથી એક બે ભાઈઓ મને સહાય કરવા આવો હવે આ મહાભારતનું યુદ્ધ પછી તો આ પાંડુ હાવ પેન્ટિંગમાં જ પડ્યા હતા અને ભીમની શરબી વધી ગયેલી ત્યારે ભીમ કે એમાં સૈનિક ને મૈનિક ને હું મોકો ને નામ દે ને આગળ ગદા ભેગો ગોટો વાળીને હોય આવું એટલે રાજાએ કીધું ભીમભાઈ રેવાઈ ગયો તમે તો રેવાઈ ગયો ભીમભાઈ ભીમ ભીમ છે હો સાહેબ સહદેવને ભગવાન કૃષ્ણ કીધું બાપુ કે સહદેવ વરસાદ થાય કે નહીં વણ તું જોશી છો જાય લે કે પ્રભુ તમારે થોડું કઈ કે ના ના તારે જવાબ દેવો પડે તું જાણતો છો ઓલ કે કાલ કે ભગવાનને કેમ કેવું એને કાલ કે એમ કીધું પણ આખીરે સહદેવ ને ઊંઘ ન હોય એટલે ભીમે કીધું કે સહલા હું પડખા ફરફેર ગયો કે પડખા ફરફેર ન થયો ભગવાને મને પૂછ્યું ભીમભાઈ કે વરસાદ થાય કે મારે ભગવાનને કેમ કેવું અને કાલ પછી કેવાનું છું ભીમ કે ચિંતા કરીને હું મારે આવું હવારે અત્યારે હોય જાય બધી જવાબદારી મારી સહલા કારણ કે નાનો છે એટલે ભીમસેન આવું બહુ બોલ્યા છે કટુ વચન બહુ બોલતા ગમે ને આમ સવારમાં કીધું કે હાલ સહદેવ આપણે બે ભાઈ જઈ હાલ અને ભગવાન કૃષ્ણ પાસે ભીમસેન અને સહદેવ આવે છે વાસુદેવને પ્રણામ પ્રણામ ભીમસેન કેમ તમે અત્યારમાં ભીમસેન સહદેવાય આવ્યો તમે આને કાલ પૂછો ને વરસાદ થાય કેમ આને થોડું પૂછાય તમારે પ્રભુ ક્યારે જાણતલ છે કે વાત તમારે હા છે તાકે ના ભીમ એને જવાબ આપવો પડે એમ કે હા એમ કરીને કબૂતર ઉડતું જતું હતું ને ભીમે પકડ્યું કબૂતર પકડીને ને આમ પાછળ લઈ ગયો હાથ ભીમ બે હાથ આમ અને પછી ભગવાનને કીધું હે ભગવાન આ કબૂતર જીવતું છે કે મરી ગયેલું ભગવાન હલવાનું કે ભીમને એમ કહું જીવતું તો એ ખમી શકે ભગવાન કે જો એમ કહું કે જીવતું છે તો ઓલો ભી માન નાખે અને એમ કહું કે મરેલું છે તો આ જીવતું પારું કાઢે હવે કરવું શું કનિયો ગોટે સીડિયો પછી સાહેબ ભીમ ભીમને ભગવાને કીધું કે ભીમ એ તો બધી તારા હાથની વાત છે જ્યારે ભીમે કીધું કે વરસાદ લાવવો ન લાવવો એ નારાયણ તારા હાથની વાત છે અમારા હાથની વાત નથી એમ આયા ભગવાન કૃષ્ણને હામે યુદ્ધ કરવાનું પણ નામ ના આપ્યું અને આ આ મીડો ઉતાવળ થવા અને ભીમે કીધું કે નામ દેને ગમે રાજા હોય એટલે ઓલા રાજ રાજાએ કીધું ભીમ છે નિરાજો અને કે ના નામ દે શું નિરાતે એમાં કઈ સાઈન લઈને જવાની જરૂર નથી હું અથવા અર્જુન બે આવી સાંભળજો પ્રાણ છે વાત ના આવે રાજાએ કીધું કે વાસુદેવ કૃષ્ણ દ્વારકાધીશ ધીમે ગદા મૂકી દે એ કે તારે પેલા કહેવાય ભલા તારે ઘોડી હાટું ભંગવી નાખવા લાગે તારા ભા ધર્મરાજ યુધિષ્ઠિર ગાદી ઉપર લઈ ઉભા થયા અને ગાદી ઉપર લઈ ઉભા થઈ અને રાજાને હાથ જોડીને એટલું કીધું મારા બાપ કૃષ્ણના હાહે તો અમે જીવીએ છીએ એને સામે અમે યુદ્ધ ન કરી શકીએ તું કે એટલું તને ધન આપું તું કેટલું તને સંપત્તિ આપું પણ અમે કૃષ્ણ સામે કેમ યુદ્ધ કરીએ નારાજ થઈને રાજા ન્યાલી પાછા ફરે છે અને બરોબર યમુનાનો કાંઠો આવ્યો એટલે રાજાએ નક્કી કર્યું કે ત્યાં જઈને હવે ઘોડીને મારે શું એ અપસરાને મારે શું મોઢું દેખાડવું એની કરતાં યમુનાના ઘાટ ઉપર સળગીને મરી જાવ તો મને પણ મોક્ષ મળે અને યમુનાના ઘાટ ઉપર લાકડા ખડક્યા અને લાકડા ઉપર ચડીને અગ્નિ પેટાવાની વાત તૈયારી કરે એટલામાં ભગવાન કેવી લીલા કરે તમે જોજો અર્જુનનો દીકરો અભિમાન્યુ અભિમાન્યુનો દીકરો પરીક્ષિત તેથી પાંચ વર્ષના ઈ નદીએ નાવા આવેલા યમુનામાં ઈ નદીએ નાવા આવેલા અને એમાં એક માણસને બળતો જોવાની તૈયારી કરી એટલે ક્ષત્રિયનો દીકરો સાહેબ હરિયન ઘરે હોય જેના ફળિયામાં કુંજર ફરે પછી વય ની વાતું ન હોય ઓલા કેહર બચાને કે પાંચ વર્ષ નો દીકરો જોઈ ગયો પાંડવ પુત્ર અને રાજા રાજામાં ચિતા ઉપર ચડેલા ન્યાજી કે કે કઈક હાંભળજો સાંભળજો પાંચ વર્ષ પણ 55 વર્ષનો લાગતો તેદી

એ પાણીમાં બેસી જાય ને તું હેઠવ ત્યારે આખી માંડીને વાત કરી કે આવું છે ડકો હા તું મંડાણું હેઠું આવી હેઠું આય તારે ન જુઓ હોય તો વહેતો પડે બાકી મને મરી જવા દે પરીક્ષિત કે મેર તો તારી માના હમ તારી આગળ હેઠો વયે આગળ બધું ગોઠવાઈ દે તું જો બધું હરખું નો ગોઠવી નાખો તો હું નો દીકરો નહીં તું જો આ હેઠો વય છે તો કૃષ્ણ આરિદ્ય બાદ ને એમાં હું જાણો હું મારા બાપ અભિમાન્યામાંય તે એણે થોડું મારી દાઢમાં જ જઈ જો દાઈજ નો કાઢી નાખું ને પાંચ વર્ષ નો ભલે રહ્યો કે બે હાઈ બપોર થયું જમવાનું ટાણું થયું એટલે ધર્મરાજા એ કીધું કે લા એ ભીમ બોલો ક્યારનો નાવા ગયો જે આવ્યો નથી જમવાનું ટાણું છે જા તો આપણા રાજા પાસે બેઠેલો ભીમ જોઈ ગયો એને રાજા પાસે ભીમે બે પાટો રાજાને માર્યો છોકરો પટાયો છે લઈ અમે ના પાડી બોલો કે ભાઈ નો કરતા તારે છોકરા ઉતાર્યો હો મને એ છોકરા ક્યાં ને આવે ને લાણે કીધું દાદા ભીમ દાદા કઈ આવો તમે મને એ જવાબ આપો કે આપણી સામે કોઈ મરી જતો એને મરવા દે તો શું લાગે કે એનું પાપ આપણને લાગે આ મારી સામે મરતો હતો અને મરવા દેવાય કે નહીં મરે તો શું થાય અરે આપણી ધરતી લાજે બટા તો દાદા એ બે દાવ તારી ગદા ગઢી થઈ ગઈ લબડેલ ભીમ ના લબડેલ કેવું હોય કે નાની ભીમ કે બોલે બેઠો શાંતિ થી તું રાધ ભીમ નો આવ્યા એટલે એને સહદેવ ને મોકલ્યા એ આવી રીતે ગોઠવાણા નિકુલને મોકલ્યા એ આ રીતે ગોઠવાઈ ગયા છેલ્લે અર્જુન ને બોલાવ્યા અર્જુન ને મોકલ્યા ધર્મરાજા અર્જુન જાને આ કેમ જાય એ કે પાસા આવતા નથી જાતો અર્જુન તો અને અર્જુન જયારે આવે છે ત્યારે એક પાંચ વર્ષ દીકરો જવાબ આપે કે દાદા ભગવાન એ તમને કુરુક્ષેત્ર મેદાનમાં કીધું હતું કે હે પાર્થ હે ધનંજય તારી સામે કોણ છે એને ભૂલી જા યુદ્ધ એ જ તારો નિર્ણય હોવો જોઈએ એનું કીધું ઈનો આવ્યો તો ઢીલો પડી ગયો ભીમે અર્જુન ને કીધું કે આ તારો બાપ કાગવાસ નાખવા ના રહેવા દેવાનો આ આપણે મરવી નાખવાનો છે આ છોકરો તારું ગાંડી થાકી ગયું છે પછી તો ધર્મ રાજા પણ આવ્યા નિર્ણય લેવાનો નહીં હવે આશરા ધર્મ પાળવો પડે યુદ્ધ નો નિર્ણય લેવાય ગયો અને બધા કૃષ્ણને કેવરાવી દીધું ભીમે થાય લેવાનો રાજા એ કીધું ભીમ વાયડાઈ નો કરાય ભલે મિરી જાઉ એ તો બરાબર છે પણ ઓલો દ્વારકાધીશ છે ડોહુ સુદર્શન ચક્ર મુખ છે તો વાહ કાગવાસ નાખેવાની રહેવા દે ભીમ હું કે નો પ્રોબ્લેમ એ કે એ ચિંતાનો વિષય નથી કે કેમ કે કૃષ્ણ પાસે વજ્ર છે ને એનો ડર છે તમને કે હા હું શિવનો ઉપાસક છું કૃષ્ણના સુદર્શન ચક્રની સામે જો કોઈ આલી શકે તો શિવનું ત્રિશુ લી હખે બાકી બીજું કોઈ નું પણ એ ક્યાં લેવા જવું થઈ ગયા હે બધું અને ભીમ જયારે હાલતો હાલતો સાહેબ શિવ સ્થાપના કરી ભીમનાથ ભીમના હાથે જે સ્થાપના થઈ હાલનું જે ભીમનાથ ભાઈનું ગામ અને એમ કે ભાઈ ભગવાન શિવ ની હામો માણા બે ગયો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય યા તે રુદ્ર શિવા તનુર ઘોના પાપ કાશી ની ત્યાં સ્તનવા સંત સંતા ભિજાક થઈ ઓમ ત્રમકમ જદા મહે સુખદિન પુષ્ટિ મુરવા રૂપ મે મંદના પુત્ર મોક્ષ માં અમૃતમ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર પુરોઢ્યુ છુ ભીમ કે આ હવાર પડશે આગળ બુકડો બોલી જાય અન ભીમ થી નો રહેવાનું અન નદી ની આડો હોય ગયો નદીને કાંઠે જે ભગવાનનું દેવાલય બનાવેલું એની આડો ભીમ હોઈ ગયો નદીનું પાણી બધું મંદિરમાં હાન પાણી ગીડ્યું ભોળો નાથ કેલા કોણ છે ભીમ કે બાપુ કઈ બોલતો ને હું સૌ કે ભીમ આમ કેમ તા કે નકુસા માંગળે તો જ બાપુ અમે આવ્યા હોય કે બોલ બેટા કામ હું છે કાલે હાજ સુધી તમારું ત્રિશુલ જોવે હવે સાહેબ તમારા બોડી ગાર્ડ પાસે સ્ટેન્ડ ગન હોય ને મારી એમ કે કાલનો દી જોવે પેલા કેવું હતું સાહેબ એક જણાએ તોપની માંગણી કરી કલેક્ટરમાં તોપની અરજી કરી તોપ લેવી ડીએસપી કલેક્ટર બે મુદાણા કારણ તોપ શું કરવી એને બોલાવ્યો રૂબરૂ તોપ શું કરવી એ ક્યાં તોપ નથી જોતી અરજી તો કર્યા કે સાહેબ એમાં એવું છે પહેલા તો મંડળીમાં ખાતર મળતા ને તરી સાળી વર પહેલાં મંડળીમાં ખાતર મળતા ને એ જ ખેતરમાં નાખતા કારણ કે પછી એમાં કઈ દેવાનું તો હોય થેલી બસો થેલી ની અરજી કરી ત્યારે મારી પાસે પચા થેલી પોગી મારે જોવે છે રિવોલ્વર નું બટકું પડજો તોપની માંગણી ને કપાતો કપાતો તો બટકું આવી જાય આવું હતું પેલા હે મહાદેવ મારે ત્રિશુલ જોવે છે કાલે કે ભાઈ મહાદેવ કેવું ત્રિશુલ કોઈ ના આપું પાર્વતી બાજુ આખર તો હું તને આપું ખરો પણ હે ભીમસેન કોઈને મરાય નહીં નઈ કોઈ પર ઘા ન કરાય એ કે પ્રભુ ઘા ન કરાય પણ આડું તો દઈએ કે ને આડું દેવા દઉં ભીમસેન ત્રિશુલ ખંભેલી લઈને આવ્યો ધર્મદાધિષ્ઠીને કીધું જો મોટા ભાઈ અમે ચિંતાનો વિષય નથી પણ ભીમ વાત બધી હાશી તું ખાઈ જા પછી સુઈ જાશો યુદ્ધ પૂરું ન થઈ જાય તારે ખાવાનું નથી બધી ફોજની પાછળ તારે ઊભે રહેવાનું છે ગંભીર ધ્યાન રાખવાનું કૃષ્ણ ક્રોધમાં આવે ને સુદર્શન મૂકે એટલે એની એક ક્ષણે ત્રિશુલનો ઘા કરજે નકર તારા ડોહો નિકંદર કાઢ નાખ્યો ઓલો અને આયા કોઈદી તમે સાંભળ્યું તો પાંડવો ને કૃષ્ણ બાજે હા નહીં

અને સુદર્શન ચક્ર જાય એમ કહેવાય કે વેતુ મૂક્યું ને ભીમસેન દહક ડગલા દોઢ દિન હાર હાર મહાદેવ હાર કરીને જાય ભીમનાથ નામ લઈ અને ત્રિશુલ નો ઘા કર્યો એટલે સુદર્શન ચક્ર વજ્ર ભગવાન શિવનું નું વજ્ર અને એમ કહેવાય કે બેય વજ્ર આકાશમાં ચડી ગયા અને એકલો અગ્નિનો વરસાદ વરસે નિર્દોષ લોકો નીચે મરે છે અને અહીંયા પાંડવો અને કૃષ્ણ બધા ભેગા થઈ ગયા કૃષ્ણ કે ભીમડા બાપુ તમારી હેઠે ક્યાર છે એમ તો સવાલ નથી ને

ત્યારે ધર્મરાજ હાથ જોડીને કે કૃષ્ણ હવે તમે જ ઉપાય કરો આમાં તમે ઉપાય કરો એમ કહે છે ત્યારે અર્જુન ના રથ ઉપર બેઠેલા હનુમાનજી બોલાવે છે કે હનુમાન મહાભારત પૂરું થયું ત્યાં સુધી તમને કીધું નથી મારા બાપ કૃષ્ણ અવતારમાં મેં તમને એક પણ કામ નથી સીંધ્યું અને હવે હે અંજનીના જાયા આ બેયને છૂટા તું પાડી શકે ત્યારે હનુમાનજી કહે છે કે તારું સુદર્શન ચક્ર લોટકી બાઈ જેમ સુડલો પહેરે એમ હાથમાં પહેર લો અને શિવનો તો અગિયારમો રુદ્ર છું એનું ત્રિશુલ મારી ટચલી આંગળી રમાડતો આવું પણ બે વજ્ર ઈ અને ત્રીજો વજ્ર અજની નો જાયો આ ત્રણ વજ્ર એકસાથે ધરતી ઉપર આવે ધરતી રાહતાળ વહી જાય મારે નીચે વજ્ર જોવે ભીમ કે અડધો આલે ભીમ અડધો વજ્રમ તારો વજ્રવાળો ભાગ આવી રીતે પડખું ફરીને રહેજે ખાલી મારો પગનો સ્પર્શ થઈ જશે એટલે બધું હોનારત અટકી જશે અને સાહેબ હનુમાને સલાંગ મારી આજ સુધી ચિત્ર કોઈ નથી બનાવી શક્યું સાહેબ એક હાથમાં ભગવાન શિવનું ત્રિશુલ અને બીજા હાથમાં ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર અને ત્રીજો અજનીનો જાય હાડા હાટ કરતા ધરતીમાં આવતા હતા અને નીચે ભીમસેને એમ ક્યાંક કે વજ્રવાળો ભાગનો પડખું ફરીનું છે એટલે ત્રણ વજ્ર એ અને અડધો ભીમ આવીને હનુમાને જ્યાં ભીમને પગ દીધો તો હાડા તણ વજ્ર ભેગા થઈ ગયા અને ઓલી ઘોડી હતી એનું શ્રાપનું નિવારણ થયું અને એ ઘોડી મટીને અપસરા બનીને સ્વર્ગમાં વહી ગઈ અને આવડા રોટલા ખાઈને વહી આવ્યા બોલો મૂળ વાત એટલી કે એક કટુ વેણે એક શ્રાપે કેટલા બધા આપણને કડે સડાવ્યા અને અત્યારે હાડા છ કરોડ સંતો છે સાહેબ કોઈ ખરાબ દે એવો એકેય નહીં ખરાબ દે તો ફાળો કોણ મારો બાપ દે એટલે આમ આમ કર્યા કરે